વંશલિત પીજીવીસેલ કચેરીમાં છેલ્લા 5-7 વર્ષથી વિજયાબેન ભાદરકા નામના મહિલા કર્મચારી ઘરે બેઠા પગાર મેળવી ડમી માણસ પાસે કચેરીનું કામ કરાવતા હોવાની મળેલી ફરિયાદના પગલે મીડિયા કર્મીઓએ કચેરીની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન સાથી કર્મીઓએ વિજયાબેન ભાદરકાને ઓળખતા જ ન હોવાની કબૂલાત કરી હતી। જ્યારે અન્ય કર્મીઓએ આ બેનના બદલે એક યુવક કામ કરતો હોવાની કબૂલાત આપી હતી। આ માણસે મીડિયા સમક્ષ પોતે જ કામ કરતા હોવાનું કબૂલ્યું હતું। અહેવાલ મયુરી મકવાણા કેસોદ। બેન ને બોલાવે તમે અહીંયા કોની હાજરી પૂરો છે એ કહો ને, તમે કેના બદલે નોકરી કરો છો? બેન ને બોલાવી તમે ફોન વાત કરાવી તમને, તમે અહીંયા કોના માટે નોકરી કરો છો? તમે આજે સવારે રજિસ્ટરમાં સહી કરી, કોની સહી કરી? આજ ક્યાં સહી કરી? આ તો ગઈકાલે કરી હશે, એ કોની સહી કરી? દોઢ બે મહિના થયા બેન, કેમ નથી આવતા? બેન ને મજા નથી એટલે, એટલે એના બદલે તમે નોકરી કરો છો? હા થોડો દિવસ તમને રાખ્યો હતો, મજા નથી આવતી। મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વાજા, પ્રમુખ નગરપાલિકા વંથલી। આજરોજ જીઈબી વિરુદ્ધ મારે ફરિયાદ કરવાની જરૂર પડી કે છેલ્લા 7 વર્ષ થયા જ્યારથી જીઈબી વંથલીમાં સબ ડિવિઝન થઈ છે ત્યારથી મેંદરાના જે ભાદરકાબેન આવે છે કોઈ દી જીઈબી આવ્યા જ નથી। એના બદલે ગમે ડમ્મી કર્મચારી કાયમી માટે નોકરી કરતો હોય છે। આજે પણ એ કર્મચારીનું તમે પણ એનું ઇન્ટરવ્યૂ લીધું ઓન કેમેરા, ત્યારે એ કર્મચારી પણ બોલ્યો કે હું જ સહી કરું છું અને હું જ નોકરી આવું છું, બેન આવતા નથી। છેલ્લા 7 વર્ષથી આ કૌભાંડ હાલે છે, એન કેન પ્રકારે જીબીના કા કોઈ જીબીને ઉપર મોટો હાથ કે મોટા રાજકારણનો હાથ હોય અથવા એ બેન ઉપર કોઈ મોટા માથાનો કોઈ મોટા રાજકારણનો હાથ હોય, છેલ્લા 7 વર્ષથી જે માણસ નોકરીએ ના આવ્યું હોય એની નોકરી ચાલુ છે અને જીબી દ્વારા એક પણ એને નોટિસ આપવામાં આવેલ નથી, એના પગાર રેગ્યુલર થાય છે, તમામ એના કામ રેગ્યુલર હાલે છે, તો કોના ઈશારે થાય છે? આ રહી વાત અમારા જેકવેલના પાણીની લાઇટ, તો જેકવેલમાં કાલે સાંજના 4 વાગ્યાથી અમારે લાઇટ નહોતી। મેં 4 વાગ્યાનો દરેક કર્મચારીને કોન્ટેક્ટ કર્યો, મારા દરેક કર્મચારીને મારી પાસે રેકોર્ડિંગ છે, કોઈ મને ધ્યાન ના આપ્યું। છેલ્લે અમે જે સવારના 6 વાગે અમે પાણી આપીએ છીએ એ પાણી અમે આજ બપોરે 11 વાગે આપ્યું અને એ પાણી પણ જીબીની મહેરબાનીથી અત્યારે પાણી ફૂલ છે અમારી પાસે। અમે દરરોજ ગામને 2.5 કલાક પાણી આપીએ છીએ પણ જીબી ક્યાંક ને ક્યાંક જાણે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતી હોય એવી રીતે જ્યારે અમારે પાણી દેવાનો સમય થાય એન કેન પ્રકારે લાઇટ કાપી નાખે છે, કાં ટ્રીપિંગનું બહાનું આપે છે, કાં કોઈ ઝાડ કાપવાનું બહાનું આપે છે, ગમે તેવા એમ કે બાના આપી અને ગમે ત્યારે જીબી વિરોધ પક્ષ કરતા વધારે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતું હોય એવું અત્યારે મને લાગી રહ્યું છે। બેન ભાદરકા કરીને છે, બેન આપણી જીબીમાં મંથલી સર્વિસ કરે છે અને એ બેન ફરજ ઉપર નથી આવતા ને એની જગ્યાએ કોઈ બીજું સર્વિસ કરે છે એવું સામે આવ્યું છે? ના ના એવું નથી, એની તબિયત ખરાબ હોય ને તો અવારનવાર નહોતા આવતા હોય તો અમે બીજો વિકલ્પ કરી લઈએ છીએ અમારી રીતે, નહીં બીજી એની જગ્યાએ બીજી જ વ્યક્તિ નોકરી અને એની હાજરી આપની ઓફિસમાં પૂરાય છે? ના 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 એવું નથી, તો એ રજા ઉપર છે એટલે અવારનવાર બીમાર હોય તો રજા ઉપર વયા જાય છે ને, બીપી ને ડાયાબિટીસ ને એવું બધું છે ને, તો પછી અમે અમારી રીતે વ્યવસ્થા કરી લઈએ કામ। તો આપ માસ્ટર, આપ જે કર્મચારી જે એની જગ્યાએ નોકરી કરે છે એ કર્મચારી કબૂલ કરે છે મારી પાસે કે હું આમ બેનની જગ્યાએ નોકરી કરું છું, બીજી કોઈ વ્યક્તિ એની જગ્યાએ નોકરી કરે છે? હા મારી પાસે પ્રૂફ છે સર, તો ભલે ને કાંઈ વાંધો નહીં। તો આપ એની જે હાજરી રજીસ્ટર છે એ જોઈ શકું? હા એ અમે નિયમ અનુસાર માગજો જો આપશું, તમને કોઈ છાવરવાનું કારણ નથી, બરાબર? મેં કીધું એમ તબિયત ખરાબ હોય તો અવારનવાર નથી આવતા, ઘણા તો અમે લાંબો રજા ઉપર હોય છે ત્યારે અમે બીજો વિકલ્પ કરી, હા એ તો એને બીમાર હોય ને ત્યારે ન આવતા હોય તો એને બોલાવી લઈએ છીએ અમે કામ માટે, બરાબર?